સાધુઓની મર્યાદા જે ઊંચી મૂકી દે, અમને ફાવે એવા કપડા પહેરીએ, ફાવે એવા વાળ રાખીએ, ફાવે એવા ચશ્મા પહેરીએ, ફાવે ત્યારે ફરવા નીકળીએ, ફાવે ત્યાં રખડીએ તો ચાલે. એટલે જંગમ તીર્થ નો અર્થ છે કે મર્યાદામાં રહેવું. તો જે સાધુ સાધવી સાવક અને સાવિકા અંધાર ચુસ્ત નથી એ જંગમ તીર્થ રૂપ સંતા. એટલે બધાનું નિયંત્રણ કોણ કરે? આચાર્યોનું નિયંત્રણ કોણ કરે? કોણ કરે? સમણ સમણ સંઘ આચારોને પાળી રાખે, આચારોને નિયંત્રણ કરે, આચારોમાં પરિસ્થિતિ વશ વધઘટ. તો એટલે પરિસ્થિતિ વશ વધઘટ ન કરવામાં આવે તો ક્યાંય સાચું ચાલે. નાનું બાળક હોય ચશ્મા ન પહેરતું હોય અને મોટો થાય આંખમાં નંબર આવે પછી ચશ્મા પહેરવા પડે. પછી કે હું ચશ્મા પહેરતો નતો, હવે ચશ્મા નહીં તો પરિસ્થિતિ સાધુએ ચશ્મા પહેરવા પડે. ભગવાન શાસન ગણધર દેવોને આપી ગયા અને ગણધર દેવોએ શાસન આગળ આગળના આચાર્યને આપ્યું. કન્યાસ્પદની ક્યારે થાય ત્યારે દર વર્ષ સૂચની અનુજ્ઞા શું આવે? કન્યાસ્પદ એટલે શું? તમને બધા શાસ્ત્રો ભણવાની ભણાવવાની રહે. અને આચાર્ય પદવી એટલે શું? દ્રવ્ય ગુણ પર્યાયથી તીર્થની શાસનની, એટલે શાસનની ઉન્નતિ, શાસનનું રક્ષણ, શાસનની વૃદ્ધિ જે રીતે થાય એ બધી બધા માટે તમને. ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.